काले आपने आ स्लाइड ऊपर उगा है उगा है जा पर मने तक्वा विषय छे आप आज एक तरफ आप जाए यानी पहला बेहतर वस्तु बीजी मने के बीच है सलवात ना बारा मा अने वजू ना बारा मा कारण के ये बद्री जात नहीं आपने जिक्रो नहीं तो समझनी हो तो आपने समझी ने अमुक चीजों कही शकिए तो पहली वस्तु ये कि जारे आपने सलवात ऊपर चर्चा करता था अने सलवात जारे आपने कोई पर दुआ पढ़िए भाई तो वे तमें दुआ अरबीक माच पढ़वानी वो नहीं कि तमें अरबीक माच पढ़ो तमें तमारी जबान मा पढ़ो गुजराती मा पढ़ो फ्रेंच मा पढ़ो पर जारे पढ़ो त्यारे आपने शुरू करे अल्लाहु सल्ला अला मुहम्मदिन व आले मुहम्मद अने पछी जे कई तमारी दुआओ होय बिस्मिल्लाह करीने तमें जो जे कई दुआओ होय ए तरह बधी दुआओ पढ़ो અને પછી પાછા સલવાત પડો અલ્લાહુમ સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે જે સલવાતનો મિનિંગ શું છે હું તમને મિનિંગ કહું કે એ પરવરદિગાર તું મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર દુરૂદ સલવાત મોકલ રહમત મોકલ. આ પણ એક દુઆ છે. હવે જ્યારે આ દુઆ જાતી હોય તો અલ્લાહ તો કબૂલ જ કરશે ને પછી તમારી છેલ્લી પણ જે સલવાત હશે એ પણ દુઆ છે અને એની વચમાં જો તમારી દુઆ હોય તો ઇન્શાલ્લાહ એ પણ કબૂલ થઈ જશે જો હસલિયત હશે. ઇમામ અલી અલૈહિસ સલામ એ કહે છે કે અલ્લાહ જ્યારે તમે આવી રીતે દુઆ પડો તો એની દયા એટલી છે એની રહમત એટલી છે કે સલવાત એક્સેપ્ટ કરે બે સલવાત ને એની વચમાં જે તમારી દુઆ છે એ ના એક્સેપ્ટ કરે. એટલે હંમેશા તમે તમારી કોશિશ ચાલુ રાખો કે જ્યારે તમે દુઆ કરો ત્યારે હંમેશા સલવાતથી શરૂ કરો પછી તમારી દુઆ ને પછી સલવાત. બીજું કે દરેક વખતે આપણને વજુમાં રહેવું જોઈએ. એ શા માટે હું કહું છું કારણ કે તમે જો વજુમાં રહેશો તો આપણી આપ એટલી બરકતો તમારા ઉપર હશે તમારી તમને અલ્લાહ સુબહાન વ તઆલા તમારી હિફાજત કરતા હશે. હું તમને સમજાવું કેવી રીતે. ઘરેથી જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે મુસ્તહબ છે સુન્નત છે કે આપણે વજુ કર્યા વગર નીકળે નહીં કારણ કે ખબર નથી કે મોત ક્યારે આવી જશે. ને જો વજુમાં આપણે નીકળ્યા હોય ને મોત આવી જાય તો એટલીસ્ટ તમે પાક છો એવી રીતે કે તમે અલ્લાહની નજદીક ત્યારે આપણે જાણવું હોય ત્યારે આપણે વજુમાં હોય છે તો જો વજુમાં હોય અને મોત આવી જાય તો અલ્હમ્દુલિલ્લાહ એ એક સારી વસ્તુ છે. બીજું કે કારોબારી આપણે જ્યારે વજુ કરીને બિઝનેસમાં નીકળીએ અથવા કામે નીકળીએ કે સ્કૂલમાં જઈએ તો વજુનું બરકત હંમેશા આપણી સાથે રહે આપણે હિફાજત કરતા હોય અને મલાઇકા એમ કહેવાય છે કે આપણી ઇસ્તગફાર કરતા હોય જ્યારે આપણે વજુમાં હોય ત્યારે. તો આની આપણે એડવાન્ટેજ લેવું જોઈએ. આ એક જાતનું ઝિકર છે કે જ્યારે આપણે વજુ કરી દ્વારા નિયત કરે છે હું વજુ કરું છું અલ્લાહ સુબહાન વ તઆલા નામથી કુરબતા મેળવવા. પછી વજુ માટે દુઆઓ છે. આ આ એક મહત્વનું કામ છે મહત્વનું જાણવાની વસ્તુ છે કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે જ્યારે આપણે વજુ કરતા હો ત્યારે આપણે એના માયના સમજવા જોઈએ. તો પહેલી વસ્તુ એ છે કે જ્યારે આપણે આપણું મોઢું ધોઈએ એ ટાઈમે હવે એની દુઆઓ છે પણ હું તમને ગુજરાતીમાં કહું છું તો શું તમે જ્યારે તમે વજુ કરતા હો ને તમારા મગજમાં એ રાખું હું જે ગુજરાતીમાં તમને કહું છું એ. ને જો ગુજરાતી બહુ હાર્ડ હોય તો પ્લીઝ મને જરાક આંગળી ઓછી કરીને કહો કે બહુ હાર્ડ છે અમને જો સમજાવો તો હું તમને જરાક મારી ગુજરાતી મીઠી કરીશ કાં તો એક દીકરાને કે દીકરીને કહીશ કે ફ્રેન્ચમાં તમને સમજાવે. મોઢું ધોવા ટાઈમે પરવરદિગાર આપણે આપણે કહીએ કે પરવરદિગાર કયામતને દિવસે જ્યારે લોકોના મોઢા ગુનાહોથી કાળા થઈ ગયા હોય ત્યારે મારું મોઢું સફેદ રાખજે. બરાબર કે નહીં? હવે જ્યારે તમે હંમેશા વજુ કરો જ્યારે તમે મોઢું તમારે તમે જ્યારે મોઢું ધોવો વજુમાં ત્યારે તમારી મનમાં તમારા માઇન્ડમાં આ દુઆ હોય કાં તો આ તમારા માઇન્ડમાં તમે રાખો કે પરવરદિગાર મારું મોઢું નૂરાની રાખજે. સફેદ મતલબ નૂરાની એટલે કે મારું મોઢું નૂરાની રાખજે.
एच बीजू के जारे आपने जमड़ो हाथ जो है त्यारे आपने के परवरदिगार मने ए लोको माथी राख कि जेना नामे अमाल समझाइस तमे जेना नामे अमाल जमड़ा हाथ थी देवाय हवे नामे अमाल जारे जमड़ा हाथ थी देवाय त्यारे एनो मतलब एम के तमारा अमाल सारा छे तो जारे आपने जमड़ा हाथ जारे आपने वसू जमड़ा हाथे करिए त्यारे आपना मगज में ई होवू जोईए कि या परवरदिगार मने जारे तू नामे अमाल आप त्यारे ए लोको मा राख कि जेना नामे अमाल जमड़ा हाथ थी मळता होय અને જ્યારે આપણે ડાબા હાથમાં વસુ કરીએ ત્યારે આપણે એ કહે કે પરવરદિગાર મને એ લોકોમાં નહીં રાખ કે જેના અમાલ ડાબા હાથથી દેવામાં આવે કે જેના ગુના હોય વધારે હોય ઓકે પછી જ્યારે પગના મસા આપણે કરીએ ત્યારે આપણે કહે કે પરવરદિગાર મને પુણે સિરાત પુણે સિરાત તમે જાણો છો શું છે પુણે સિરાત ઓકે પુણે સિરાત બધાને ક્રોસ કરવાનું છે આપણે બધાને પુણે સિરાત એક જાતની આપણા માટે ટેસ્ટી છે તો આપણે જ્યારે મસા કરતા હોય ત્યારે આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને કહીએ યા પરવરદિગાર મને પુણે સિરાત ઉપરથી પસાર કરાવજે કારણ કે પુણે સિરાત એવું છે પુણે સિરાત પુણે સિરાત ઉપરથી પસાર થવું મોટું કામ છે અને આપણે જો અમાલ ઉપર આધાર રાખીએ અમાલ જ ઉપર કે આપણા અમાલ સારા છે તો વાંધો નહીં આવે આપણે અહીંયા કહીએ છીએ કે અલ્લાહ સુબહાન વ તઆલાની કે પરવરદિગાર મારા અમાલ ઉપરાંત તારી રહેમતથી મને પુણે સિરાત પૂરી કરાવ બરાબર છે ને આપણે એની રહેમતને અપીલ કરીએ કે પરવરદિગાર તું મને તારી રહેમતથી પુણે સિરાત હવે જ્યારે વસુ કરીને મસા કરીએ ત્યારે આપણા મગજમાં આ હોવું જોઈએ અને જ્યારે આપણે માથાનો મસા કરીએ જ્યારે આ મથાનો મસા કરીએ ત્યારે આપણે કે પરવરદિગાર મને તારી રહેમત અને દયાની નીચે હંમેશા રાખ તો પાંચ વખત જ્યારે આપણે નમાઝ પડતા હોય ને આપણે વજુ કરતા હોય ને આ આપણા મગજમાં હોય આ ઝિકર છે આપણે પરવરદિગાર પાસે આપણે કેટલું માંગીએ છીએ પાંચ વખત પછી એની દરબારમાં આપણે બેસ્ટ થઈએ છીએ નમાઝ પડવા માટે તો જ્યારે વજુ કરતા હોય ત્યારે આપણે વજુ એમ નહીં કે આપણે જલ્દી કરી નાખીએ તમે વિચાર કરીએ કે હું વજુ કરું છું ઘણું ધોઉં છું બુરાની બનાવ જમણા હાથ મને તું જમણા હાથની સાથે રાખ ડાબા હાથની સાથે નહીં રાખતો પૂરે સિરાત ઉપરથી મને પસાર કરાવજે અને મને તારી રહેમતની દયાની નીચે હંમેશા રાખજે જ્યારે આપણે મોઢું ધોઈએ વસુ કરવા માટે ત્યારે આપણે શું કરીએ છીએ હું ભૂલી ગયો એટલે મારા વિશે કરું છું મોઢું ધોવાથી ના મોઢું ધોવાથી આપણા ગુનાઓ ધોવાય છે મોં ધોવાથી આપણે જે ખરાબ ખરાબ વસ્તુ બોલતા હોય તો એ ધોઈ નાખીએ છીએ આપણે પણ વાત એમ છે કે કરવું જ જોઈએ બરાબર કે નહીં તો હવે ઇન્ટ્રોસ્પેક્શન જ્યારે આપણે ઝિકરની વાત આવી તો આ બધું ઝિકર છે આ મુસ્તહબ છે અઝાન દેવું અકામા દેવું આ મુસ્તહબ છે પણ અંદર ઝિકરનો ભાગ આવે છે જ્યારે આપણે આ અઝાનને એકામાં આપીને નમાઝ પડે છે ત્યારે મલાઈકા આપણી આપણી સફની એટલે કે આપણી પછવાડે એ લોકોની સફ હોય છે કે જે તમે જોઈ ન છો કે ક્યાં સુધી પહોંચે છે અહીંયા ને ક્યાં સુધી પહોંચે છે ત્યાં હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આટલું દયાળુ હોય આટલું મયાળું હોય આટલું આપણું ધ્યાન રાખતું હોય કે તમે આ સુન્નત બજાવેલા હો અઝાન કરો એકામા કરો વજુ માર્યો તો આ આપણી જિંદગીમાં આ એડવાન્ટેજ છે આપણા માટે કે આપણને આ બધી હદીસો અને બધી આપણને આવી છે આપણા ઇમામ પાસેથી કે આપણે આપણી જિંદગીને સરખી રીતે રાખીએ ઓકે હવે બીજી વસ્તુ છે બીજો પાયો જે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે તકવા તકવા એટલે શું એમાં લગભગ એમ ધારો હું છ પાંચ કે છ ચીજની વાતો કરીશ આપણે જ્યારે ઇન્ટ્રોસ્પેક્શન એટલે કે આપણે રિફ્લેક્શન કર્યા અલ્લાહ સુબહાનહુ વ તઆલાને જાણવા માટે તો આપણે પહેલું પગલું લીધો તકવામાં એન્ટર થવા માટે હવે જ્યારે આપણે આ આ વસ્તુને જ્યારે જાણશું કે તકવા શું ચીજ છે શું વસ્તુ છે એનાથી આપણને કેટલા ફાયદાઓ થાય છે એમાં આપણે કેટલું આપણે પેરેડાઇમ શિફ્ટને ફ્રાન્સમાં શું કહેવાય ફ્રેન્ચમાં પેરેડાઇમ શિફ્ટ એનીવન પેરેડાઇમ શિફ્ટ પેરેડાઇમ શિફ્ટ એટલે તમે જાણો છો ઇંગ્લિશમાં પેરેડાઇમ શિફ્ટ કહે કે તમે
तमारू जो वर्ल्ड व्यू हो आपको चेंज करो पैराडाइम से आप शिफ्ट करो એને ફ્રેન્ચમાં શું કહેવાય કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ શોર્ટ ઓન ડિવિઝન મને એ તમને પેરાડાઇમ શિફ્ટ એની આઈડિયા શેર કરો એક દીકરી હતી નામ શું હતું શા એનીવન ધેર પેરાડાઇમ શિફ્ટ ને ઓકે બેઝિકલી શું છે કે તમે તમારી જે લાઇફસ્ટાઇલ છે ને જિંદગી છે ને એ જે તમે ચલાવો છો જે ડાયરેક્શન છે એ કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય જ્યારે તમે તકવા ઉપર આવો હવે કહો પડી ઓકે સો તકવામાં આ પાંચ ચીજની જરૂર છે પહેલી વસ્તુ એ છે કે આપ તકવા જ્યારે આપણે અપનાવે ત્યારે આપણું ફોકસ કેમાં હોવું જોઈએ ફોકસ સો ધ ફર્સ્ટ થિંગ કે આપણું ધ્યાન આપણું ફોકસ કેમાં હોવું જોઈએ પહેલી વસ્તુ એ છે કે આપણું ફોકસ અલ્લાહ સુબહાનુ વ તઆલાના ખુશનુદી માટે હોવું જોઈએ ફોકસ ફોકસ નો મતલબ સાંભળો છો સમજો છો ને સો ધ ફોકસ ઓફ તકવા તકવાનું ફોકસ પહેલી વસ્તુ એ છે કે આપણે અલ્લાહ સુબહાનુ વ તઆલાની ખુશનુદી માટે જે કાંઈ કામો કરીએ એના ખુશનુદી માટે હોવું જોઈએ પોઝિટિવલી એના ખુશનુદી માટે હોવું જોઈએ અને પોઝિટિવલી આપણે એ કામો ન કરવા જોઈએ જે કામો આપણને અલ્લાહ સુબહાનુ વ તઆલાથી દૂર લઈ જાય છે એટલે પહેલું તકવાનું ફોકસ એ આ છે બીજું કે એનો મતલબ શું છે તકવાનો મતલબ શું કહેવાય તકવા આવે છે એનો જે રૂટ શબ્દ છે એનો ફંડામેન્ટલ શબ્દ છે એની બુનિયાદી શબ્દ છે એ છે વકાયા બને આરબિક શબ્દ છે વકાયા ઉપરથી તકવા નો શબ્દ આવ્યો છે એટલે વકાયાનો મતલબ શું વકાયાનો મતલબ કે આપણે પોતાને બચાવી ટુ સેફ ગાર્ડ ફ્રોમ ટુ સેફ ગાર્ડ અવર સેલ્સ બેસિકલી તો આપણે જ્યારે અલ્લાહ સુબહાનુ વ તઆલાના ખુશનુદી માટે કામ કરશું તો આપણે પોતાને બચાવશું તો તકવાનો મીનિંગ એમ છે કે તમે જ્યારે તમારા તકવા હાસિલ કરો ત્યારે તમે તમારા પોતાને બચાવો છો વકાયા બચાવવું હવે જ્યારે આપણે આપણા પોતાને બચાવી આવી રીતે અને અલ્લાહની ખુશનુદી માટે કામ કરતા હોય તો એનું ઇફેક્ટ શું આવે છે એનું પરિણામ શું આવે છે પરિણામ જાણો છો શું છે પરિણામ એટલે શું પરિણામ એટલે ઇફેક્ટ ને ઇફેક્ટ આપણને શું આવે છે ઇફેક્ટ આપણને એ આવે છે કે આપણા મગજમાં એટીટ્યુડ આપણી એટીટ્યુડ કે આપણું ડાયરેક્શન અલ્લાહ તરફ થઈ જાય છે એને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં ગોડ કોન્શિયસનેસ ફ્રાન્સમાં આપણે શું કહેવાય ગોડ કોન્શિયસનેસ શું કહેવાય નથી વર્ડ શબ્દ નથી ગોડ કોન્શિયસનેસ ને અલ્લાહ તરફ વળવું અલ્લાહ તરફ જવું એને કહે ગોડ કોન્શિયસ આપણી એટીટ્યુડ આપણું ડાયરેક્શન ગોડ કોન્શિયસનેસ તરફ જાય છે એટલે કે આપણે અલ્લાહને હાજર નાજર રાખીએ છીએ જિંદગીમાં જ્યારે આપણે અલ્લાહને હાજર નાજર રાખીએ અને પછી આપણે જે કંઈ કામ કરીએ તો અલ્લાહના હાજર નાજર રાખીને આપણે કામ કરીએ તો આપણે અલ્લાહની ખુશનુદી માટે કામ કરશું એનો મતલબ એને કહેવાય ઇફેક્ટ સમજ પડે છે ઓકે સો જ્યારે આપણા મગજમાં આ ઇફેક્ટ આવી જાય ગોડ કોન્શિયસનેસ અલ્લાહને હાજર નાજર રાખે તો આપણા માઇન્ડમાં આપણા મગજમાં આપણા હૃદયમાં આપણા દિલમાં આપણે આપણું દિલ એવું પેદા કરે કે એમાં અમુક વસ્તુઓ ભેગી થતી જાય કઈ જાતની વસ્તુઓ ભેગી થતી જાય હું તમને કહું પહેલી વસ્તુ એ છે કે આપણે શંકાવાળી વસ્તુઓને એવોઇડ કરશું એના ઉપર આપણે ચાલશું નહીં અને ઇતમિનાનવાળી વસ્તુઓ ઉપર આપણે ચાલશું સમજ પડી જે વસ્તુ ઉપર શંકા હોય ડાઉટ હોય એ વસ્તુ આપણે એવોઇડ કરશું આપણે કરશું નહીં પણ જે વસ્તુ ઇતમિનાનથી આપણને ખબર હોય એ વસ્તુ આપણે એના ઉપર આપણે ચાલશું ફોર એક્ઝામ્પલ તમારી પાસે સામે એક ગોસવાળી વસ્તુ હોય તમને શંકા હોય કે આ ગોસ હલાલ છે કે હરામ છે તો તમે શું કરશો તકવાવાળા હશો તમે ગોડ કોન્શિયસ હશો અલ્લાહને હાજર નાજર રાખશો તો તમે શું કરશો
जो तमे तकवावाळा छो तो तमे शंकावाळी वस्तुने एवॉइड करशो, बराबर छे? इत्मीनान वाळी वस्तुने तमे अपनावशो। हवे ई ज वस्तु फॉर एग्जांपल होय गोश अने तमने इत्मीनान होय के नहीं आ हलाल छे, आ गोशनी वस्तु हलाल छे, तो तमे खाई शको छो इत्मीनान। समझ पड़ी? बीजू के जारे तमे तमारा तमारा दिल हृदय में दिल में गॉड कॉन्शियसनेस होय, अल्लाह तरफ तमारो दिल वळतू होय, तो हमेशा तमारा घणी वक्त एवा सिचुएशन में तमे आवी जाशो तमारी जिंदगी में के तमारो दिल तमने कहेशे के आ वस्तु करवा जेवी नथी, आ वस्तु करवा जेवी नथी। तमारो दिल कहेशे, तमारो माइंड कहेशे इट्स ओके, तमारो रेशनल माइंड अकली माइंड कहेशे ओके यू कैन डू इट, पर तमारो दिल कहेशे ना। जो तमे तकवा वाला हो तमारो दिल तमने ना पाड़तो होय तो तमे शुं करशो? बने के तमारा तमारो दिल ना पाड़े पण आ तमने के जाओ कर, तकवा वाला तमे हसो ने कि तमारो दिल जो साफ हसे अल्लाह नी नजदीक हसे तो घणी वक्त इल्हाम त्यांथी आवे छे आपणे, અહીંયા થી આવશે કે નહીં ન જાતું કે ન જા દીકરા જઈશ તું તો તારા માટે ખરાબ છે, ત્યારે તને ખબર નહીં પડે ખરાબ છે, બે દિવસ પછી ખબર પડશે, પાંચ દિવસ પછી ખબર પડશે, પચાસ દિવસ પછી ખબર પડશે કે આ વસ્તુ જે મેં કરી હતી એ બરાબર, જો મારું દિલ મને કહેતું હતું કે ન જા, પણ હવે શું કે હું કંટ્રોલ ન કરી શકું? એટલે નફ્સને કંટ્રોલ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ને। આ બધી વસ્તુઓ જે આપણે કરીએ છીએ એ શેના માટે કરે છે કે તમારા નફ્સને તમે કંટ્રોલ કરો, પ્યોર કરો, સાફ કરો, જેથી કરીને તમે અલ્લાહની નજદીક રહો। રમઝાન મહિનામાં આ વસ્તુ આપણે જો શરૂ કરીએ તો આખું વર્ષ તમે અપનાવજો। એટલે છેલ્લી કે જ્યારે તકવા, જ્યારે તમારામાં તકવા શરૂ થાય, આવી વસ્તુ જ્યારે શરૂ થાય ને તમે આની સાથે તમે અપનાવો, તમે એને તમે અલ્લાહને હાજર નાજર રાખીને તમે આગળ વધો, ત્યારે તમારામાં અમુક કેરેક્ટરિસ્ટિક્સ પેદા થાય છે। કેરેક્ટરિસ્ટિક્સનો મતલબ શું ફ્રાન્સનો? કેરેક્ટરિસ્ટિક્સ આવે છે એટલે એનો મતલબ એમ કે તમને તમારા જે જિંદગીના પર્પઝ છે, ઓબ્જેક્ટિવ છે જિંદગીના, એ ક્લિયર થતા જાય। જ્યારે તમે તકવામાં એન્ટર થાઓ ત્યારે તમે પોતે જ કહેશો કે મને હવે ખબર છે કે મારી જિંદગીના ઓબ્જેક્ટિવ શું છે, અલ્લાહની ખુશબદી માટે કામ કરીશ, અલ્લાહના હુકમો પાડીશ। અને જો હું તને વાત કહું, હું જ્યારે કહું અલ્લાહના હુકમો, અલ્લાહના હુકમ, તમને એમ થશે કે આ માણસ મને અલ્લાહના હુકમો જ લઈ આવ્યો છે, પ્રેશર જ છે, પ્રેશર જ છે, પ્રેશર જ છે, તમારા ઉપર નથી કાંઈ પ્રેશર, મારા વખત કાંઈ પ્રેશર નથી। તમે જો ઇસ્લામ એવી વસ્તુ છે કે તમે એને જો સરખી સમજીને લેશો ને તો તમારા ઉપર કોઈ પણ જાતનું પ્રેશર નથી, ઉલટાની તમને જિંદગી મજા આવશે, કારણ કે તમારી જિંદગીમાં ફેરફાર સારા થશે। પણ આપણે જો ઇસ્લામને એવી નજરે જોઈએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણે ઉપર જ ઊભો છે લાકડી લઈને કે તમે કાંઈ પણ કહો એ લાકડી મારશે આપણને, અલ્લાહ એવા નથી। બિસ્મિલ્લાહ રહમાન રહીમનો મતલબ શું છે કે હું એ અલ્લાહ ને માનું છું કે જે રહમાન એ રહીમ છે, દયાળ દયા કરનાર છે, એ તમારા ઉપર કેટલી દયા કરે છે અને દયા કરશે, તમે એની પાસે જાશો નહીં તો પણ દયા કરશે તમારા ઉપર। એનો મતલબ નહીં કે તમે નહીં જાતા, કારણ કે તમે તમારા પોતાને બગાડો છો એ હિસાબે, પણ વાત એમ છે કે તમારું ઓબ્જેક્ટિવ, તમારું જે ડાયરેક્શન છે એ તમને ખબર પડી જશે। પહેલી વસ્તુ તકવા વાળાનું કેરેક્ટરિસ્ટિક આ છે કે એ લોકોને ડાયરેક્શન ખબર પડી જાય। બીજું કે તમે જ્યારે તમારું ડાયરેક્શન ખબર પડી જાય કે અલ્લાહ સુબહાન વ તઆલાની હાજર રાજર રાખીને મારે જવાનું છે, તો એના જે હુકમો હશે એ તમે તમારા દિલથી કરશો, તમારા ઇખ્તિયારથી કરશો, તમારા ફ્રી વિલથી કરશો, નહીં કે તમે તમારા ઉપર કોઈ દબાણ કરીને કરી, નહીં કોઈ દિવસ તમે દબાણ કરીને વાત સામાન્ય કરો છો, તમે જે કરો એના ઉપર વિચાર કરો કે હું કરું છું તો સાચે હું માનું છું, નમાઝ પઢું છું તો એનો મતલબ નમાઝનો શું છે કે હું એ બંદાનો એ ખાલિકનો સજદો કરું છું કે ખાલિક મને જન્મ આપ્યો છે, મારી જિંદગી આપી છે,
आज ये खाली ना हो तो मने जिंदगी मड़त न मड़त तो आ एक शिकर छे कि नमाज नो मतलब एम के तमे एनी इबादत करो छो अने ये पैदा करियो छे एना माटे के तमे एनी ओळखो और ओळखवानो मतलब एम के तमे एनी इबादत करो इबादत नो मतलब खाली नमाज नथी इबादत नो मतलब एक रिफ्लेक्शन ये छे आज आपणे जे रिफ्लेक्शन करे छे ई इबादत छे अल्लाह सुभान व तआला आपणी इबादत ने कबूल करे અને જ્યારે આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ જતા હશું તો આપણી જિંદગી ન્યાયની બનશે અને ન્યાયનો આખો સબ્જેક્ટ છે જસ્ટિસનો ન્યાયની બનશે કે તમે તમારા ડીલિંગ્સમાં તમારા પોતાની સાથે તમારા ભાઈ બહેનો સાથે તમારા મોમિન ભાઈઓ સાથે અને પરકોમ સાથે પરિવાર સાથે તમારું ડીલિંગ એટલે કે તમારું રીત રિવાજ રીત ભાત ફેર એટલે કે ન્યાયની સાથે હશે ઓકે તો આ છે તકવા હવે આપણે જ્યારે આટલી વસ્તુ કરશું આપણે જ્યારે આટલી વસ્તુ કરશું તકવામાં આટલી વર્ષ એનો મતલબ એમ કે તમે તકવામાં એન્ટર થયા તમે તકવાની અંદર ગયા તકવા ક્યાંથી શરૂ થયું રિફ્લેક્શનથી કે હું અલ્લાહ સુબહાનહુ વતઆલાને ઓળખવાની કોશિશ કરું છું फिर तब अल्लाह सुबहान व तआला ने कोशिश करो अरे तुम ओळखता जाओ ओळख तुम तक्वा अपनावता गया छो हवे एक फिर तुम आ करसो तो तुम तक्वा नी अंदर गई गया पण तक्वा एवी वस्तु छे के कयामत सुधी तुमने अल्लाह सुबहान व तआला ने तुमने ओळखूच पड़शे ओळखूच पड़शे ओळखूच पड़शे 70 वर्षे ओळखशो 80 वर्षे ओळखशो 90 वर्षे ओळखशो कारण के तुम ने पूरु तो नहीं ओळखी शको એટલે તકવા તમારા માટે આખી જિંદગી માટે તકવા કરવું જ પડશે તકવા આફ્ટર તકવા આફ્ટર તકવા એટલે કે તમે અલ્લાહ સુબહાન વ તઆલા ને ઓળખશો 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 હવે જ્યારે વધારે આપણે ઓળખવું હોય તો આ એક ક્રિયા છે ક્રિયાનો મતલબ સમજો છો આ એક પ્રોસેસ છે તકવાને અન્ડરસ્ટેન્ડ કરવાનો અને આપણે એના ઉપર જરાક 2-3 મિનિટ કાઢીએ ઓકે રાત્રે સુવા રાત્રે સુરા रात्रि सुवा पहले सूरे अल हशर नी 18 नी थी 24 नी आयतों ऊपर तमे ऊंडो विचार करजो तमने तकवा मा अंदर जाऊं होय डेप्थ मा जाऊं होय तो आ जे वस्तु छे इमाम खमेनी सल्लल्लाहु इमाम खमेनी आपने आ एक प्रोसेस आपी छो रात्रि सुवा त्यारे तमे जाओ त्यारे सूरे हशर लखी लो 18 થી લઈને 24મી આયત ઉપર ઊંડો વિચાર કરો હવે જ્યારે તમે શરૂ કરશો તો પહેલા તમને તકલીફ પડશે તમને તકલીફ પડશે કે આ 18 થી 24માં તો સમજ નથી પડતી અને સમજ પડશે તો આછી આછી સમજ પડશે થોડી થોડી સમજ પડશે પણ તમે આસ્તે આસ્તે જેમ તમે વધારે એના ઉપર વિચાર કરશો વધારે એના ઉપર વિચાર તો તમને ઇત્મિનાન શરૂ થશે ઇત્મિનાન આવશે આયતો ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર અસે આશાની જે આયત છે ને 18 થી 24 અને તમારા તમારું ચેતન્ય એટલે કે તમારું થિંકિંગ અલ્લાહ તરફ વધશે અને તમારા ઈમાનમાં વધારો થશે અને જેમ જેમ એ ઈમાન મજબૂત થતું રહેશે એમ તમે તમારા અખલાક બનાવતા સારા અખલાકો બનાવતા જશો તમારા જે હુકમો છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ હુકમો તમે એવી રીતે પાળશો કે તમે તમારી ઇખ્તિયારથી પાડશો અને અને એવી રીતે કામ કરશો કે એક સારી લેવલ ઉપર તમે કામ કરશો ખાલી આમ કરવાથી નહીં આ મને કરવાનું છે એટલે હું કરું છું નહીં ઉત્સાહથી તમે કામ કરશો હુકમો પાડશો અને એક તમારા પોતાને તમે એક સારા લેવલ ઉપર લઈ જશો આ સારા કામોથી અને જ્યારે તમે સારા કામોથી તમારું લેવલ ઉપરનો ઉપર જ્યારે લઈ જશો તો એ જ્યારે એક જગા ઉપર તમે પહોંચશો એને કહેવાય ઇહસાન તકવામાં તમે ગળી ગયા હવે હવે તમે તકવામાં તમે તમારા પોતાને ઇમ્પ્રૂવ કરો છો તમે અલ્લાહની નજદીક જાઓ છો એવી રીતે જાઓ છો સારા કામો કરી કરીને સારી લેવલ ઉપર કરી કરીને ત્યારે તમે એક લેવલ ઉપર આવશો એને કહેવાય છે ઇહસાન હવે ઇહસાન શું વસ્તુ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ કોઈ કહી શકે એહસાન એટલે શું એહસાન નહીં
इंसान। आप फ्रेंच भाषा में? सो यू कैन अंडरस्टैंड इट व्हाट इज सन इज। गुजराती में तुमने कहा जारे हजरत खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ने पूछवा मांगियो के एहसान एटले शू, त्यारे अल्लाह रसूल खुदा जवाब आप्या के तमे अल्लाह की डरो एवी रीते के जे जेम के तमे एने जुओ छो, तमे अल्लाह की डरो एवी रीते के तमारी तमे तमे एने जुओ छो, અને જો તમે એને જોઈ નહીં શકતા હો તો એટલીસ્ટ તમારા મગજમાં એ હોવું જોઈએ કે એ તમને જોઈ છે। તો આનો મતલબ એહસાન, કારણ કે જ્યારે તમારા મગજમાં તમે એમ કહેશો કે હું અત્યારે કામ કરું છું ભલે કોઈ છે નહીં પણ એ સારું કામ નથી, તો એ એટલીસ્ટ તમારા મગજમાં એ છે કે અલ્લાહ તમારી સામે નથી બરાબર છે પણ તમને એ તો જોઈ છે। હવે જ્યારે આ તમારામાં આવી જાય તો તમે એવા ખરાબો કામ નહીં કરો, અને જો કામો કરશો તો એ લેવલ ઉપર કરશો કે એ બહુ સરસ લેવલ કહેવાય। એ સરસ લેવલ ઉપર જ્યારે આપણે પહોંચીએ ત્યારે આપણે એને કહીએ છીએ એહસાન। આ ટૂંકમાં એનો મતલબ છે। તો આપણી કોશિશ એ હોવી જોઈએ કે આપણે જ્યારે તકવાની અંદર આવી ગયા હોય તો આપણે એવા સરસ કામો કરીએ કે આપણે આપણા પોતાને એ લેવલ ઉપર લઈ જાય કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જાણે કે આપણે જોતા હોય, અને આપણે ન જોતા હોય તો એ તો આપણને જોઈ છે। અને જ્યારે આ વસ્તુ આવે જ્યારે આ વસ્તુ આવે, હવે હા હું તમને ગુજરાતીમાં આ આનો તર્જમો કરીશ કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ આયત છે, બહુ ઇમ્પોર્ટન્ટ આયત, સૂરા 17:23 આયત, અને તારા પરવરદિગારે હુકમ આપી દીધો છે કે તેના સિવાય બીજા કોઈ ઇબાદત કરો નહીં અને મા બાપ સાથે નેકી કરતા રહો। આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું હમણાં કહેવા માંગુ છું, અગર તેઓ બંને માંથી એક અથવા બંને તમારી સામે બુઢા થાય, જયુફ થાય, જયુફ પહોંચી જાય, તો કોઈ પણ કારણે, કોઈ પણ કારણે તેના ઉપર ક્રોધ નહીં કરતા, ગુસ્સે નહીં થતા, અને તેમની સામે પણ તમે ઉફ નહીં કરતા, તેમજ તેમને તમ છોડતા પણ નહીં। તમે ખબર છે ઘણી વખતે એક રહી બાપ હોય કે મા હોય સાંભળી ન શકતા હોય, અને તમને તમે એને કાંઈ કહો બિચારા સાંભળી શકતા ન હોય, તમને કાંઈ જુદો જવાબ આપે, કાં તો તને પાછું કે તું પાછું બોલ બેઠે, તો તમને જરાક એમ થાય કે આહ આહ એ આહ પણ તમે ન કરી શકો। તમે એને સાંભળો અને એને નમ્રતાથી જવાબ આપો। અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ આપણને આ આયતમાં કહેવા માંગે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। આ સરસમાં સરસ કામ જો ઇહસાનનું કરવું જાય કરવું હોય તો શરૂઆત એની અહીંયાથી થાય છે, કારણ કે જો તમારા મા બાપને તમે સરખી રીતે રાખશો તો તમે બીજાઓને સરખી રીતે રાખશો, પણ તમે તમારા મા બાપને સરખી રીતે ના રાખો તો કોઈ આશા છે બીજાઓને તમે શું સરખી રીતે રાખવાના છો? મા બાપ જે તમે પેદા કર્યા છે, જે તમે જન્મ આપ્યા છે, સોરી જન્મ આપ્યા છે, તમને પાલ પોષણ આપ્યા છે, ઉપર લઈ આવ્યા છે, એના માટે તમે ઉફ ન કહો કે ગુસ્સો ન કરો, એટલે તમે તોરછાઈથી તમે લોકોની સાથે વાતો ન કરો, તમે ખીજાઓ નહીં, તમે ગુસ્સો ન કરો, તમારો અવાજ મોટો નહીં કરો, મીઠા અવાજથી લોકોની સાથે તમે બોલો રિસ્પેક્ટથી, અને એ લોકોને એક નમ્રતાથી બધી જાતની જે એ લોકોની જરૂરિયાતો હોય એ તમારે આપવી જોઈએ। અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમે નમ્રતા, નમ્રતાથી મીનિંગ સમજો છો, નમ્રતાનો મીનિંગ છે હમ્બલનેસ, હમ્બલનેસ સમજો છો, હમ્બલનેસ એટલે શું ફ્રાન્સમાં આ ઈચ્છે શબ્દ હમ્બલનેસ, હ્યુમિલિટી, હ્યુમિલિટીથી, હ્યુમિલિટીથી તમે તમારા દિલમાં તમે દુઆ કરો, શેની દુઆ કરો, યા અલ્લાહ મારા મા અને બાપ ઉપર દયા કર, કારણ કે એ લોકોએ મને મોટો કર્યો અને મારું ધ્યાન રાખ્યું જ્યારે હું નાનો હતો। તમને ખબર છે જ્યારે તમે નાના હતા
तो तुम्हें ये तुम्हारा माँ बाप ने कितना हैरान करता था, कोई तो उफ कह रहा से ऐसे कह रहा एज माँ जारे तुम्हें रोता हता नाना हता ने रोता हता ने जमवानू खपतु तू तो एज माँ उठी ने तुम्हें जमवानू आप ने तुम्हें 60 वर्ष ना बुढ़ाओ था ने तुम्हारी माँ 80 वर्ष की बुढ़ी हुई ने तो ये तुमने दीकरो तरीके तुम्हारू ध्यान रखवा माटे एनी जे ज़ईफी छे ने ए ज़ईफी थी उभी थासे कि अमारो दीकरो आयो छे हूँ एनू कई करी आ छे माँ मानो खोड़ो दीकरी माटे तमने मानो खोड़ो कोना माँ बाप आज लाइव छे जेना माँ बाप आज जीवता हो तमे नसीबदार छो मानो खोड़ो आज दीकरीओनो अने दीकराओने मानो खोड़ो मळे छे एक मूड़ी छे संपत्ति छे आपनी पासे आ मूड़ी छे जारे माँ दुआ करे छे तो अल्लाह सुभान व तआला मारी दुआ सांभळे छे अने बाप नो खभो જ્યારે જવાન દીકરાને મોટો પ્રોબ્લેમ આવી જાય છે બાપના ખભા જેવો બીજો કોઈ ખભો નથી એ જ બાપ તમને મદદ કરશે કારણ કે બાપ છે તો આ બાપ માટે આપણે મા બાપ માટે આપણે દુઆ કરવી જોઈએ ભગવદ્દીગા તું એ લોકોનું ધ્યાન રાખ કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારે આ મારું ધ્યાન રાખતો હવે જ્યારે આપણા પાસે મા બાપ ગુજરી ગયા એનો મતલબ એમ નહીં કે તમે કાંઈ તમારા મા બાપ માટે ન કરી શકો આ હું ઈસાનની વાત કરું છું તમે તકવા ઉપર આવી ગયા છો બરાબર કે નહીં હવે તમારા માટે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે આગળ વધો ઈસાન બનો તમારામાં ઈસાન લઈ આવો સેનાથી હું જ તમારા પરિવારમાં તમારા મા બાપ રાખ્યો છું એની તમે ચાકરી કરો હવે જ્યારે મા બાપ ગુજરી જાય તો ચાર ચીજ તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ અલ્લાહ સુબહાન વ તઆલા કે છે એ લોકો માટે તમે દુઆ કરો દરરોજ તમે એ લોકો માટે દુઆ કરો જો હોય નહીં તમારી પાસે તો તમે એના માટે દુઆ કરો એ બીજું કે એ લોકો માટે મગફરત માંગો મગફરત નો મતલબ સામે સમજે છે તમે કયો પરવરદિગા મારા મા બાપ ને તું માફ કરી દે લોકોના ગુનાઓને માફ કરી દે લોકોના અમારો સારા અમારોને કબૂલ કર તું અલ્લાહ તું એને જન્નત માં આલ બેઈત ની બાજુ માં રાખ આ તો તમે તમારા મા બાપ માટે કરી શકો છો ત્રીજી વસ્તુ કે એ લોકોની જે અરમાનો હોય છે જ્યારે એ લોકો જીવતા હતા ત્યારે તમને અરમાનો કહેતા હતા તમે સાંભળતા નહીં પણ બિચારા કઈ કોઈ ફેરો બોલી નાખી કે અમારી અરમાનો છે પણ તમને કઈ નહોતા શકતા કારણ કે તમે એટલા બિઝી હો તમારા મા બાપને સાંભળવાનો તમને ટાઈમ ન હોય આ ઝઈફ માણસ બોલે છે ક્યાં સાંભળો મારે ત્યાં જામ હું કામમાં જામ છું પણ આ ઝઈફ બાપ એની એની અરમાનો એની માં તમારી માં એની અરમાનો કરે છે તમને એ અરમાનો જો તમે રાખી તમને સાંભળી લીધા હો અને તમારા મા બાપ ન હોય તો તમે એની અરમાનો પાડો એની અરમાનો ઘણી હશે ન કરી શક્યા આજે અલ્લાહ સુબહાન વ તઆલા તમને પૈસા આપ્યા હોય તો એની અરમાનો હતી કે એ ઝિયારત પડવા ઇમામ હુસેન ની જાય તો તમે એ ઝિયારત પડાવો એના નિયતથી ખાલી કહું છું બીજી અરમાન હશે કે મારી અરમાન છે કે હંમેશા આ ઇમામવાડામાં આપણે કંઈક કરીએ આ કંઈક કરીએ કંઈક કરીએ કે કંઈક કરો કોમમાં કંઈ કરવાનું હોય કરો ગરીબોને કંઈ આપવાનું હોય આપો એ અરમાનો તમે પાડે અને વાયદાઓ જે કાંઈ વાયદાઓ બિચારો આપ્યા હોય કે જો મારો આ વાયદો છે મેં આપ્યું તો આ મારો વાયદો પતી નથી શક્યો આ માણસને મેં વાયદો આપ્યો હતો ગુજરી ગયા બાપ ગુજરી ગયો તો તમે એટલીસ્ટ એનો વાયદો તો પૂરો કરો ત્રીજું ચોથું કે મા બાપના જે રિશ્તાઓ છે જેમ કે તમારી માની બેન બાપની બેન બાપનો ભાઈ માનો ભાઈ જ્યારે તમારા મા બાપ ગુજરી જાય તો તમે એ રિશ્તો તમે જાળવી રાખો કન્ટિન્યુ રાખો એ તમારી અરમાનો છે એ લોકોના ભાઈ બહેનો હતા એક જમાનામાં તમે એ લોકોના દીકરાઓ થયા છો એ વટાઈ ગયા તો તમે એ લોકોનું એનો રિશ્તો રાખે અને બીજું કે એ લોકોના જે દોસ્તારો છે એ લોકોને રિસ્પેક્ટથી બોલાવો કે જેથી કરીને એ તમને જોઈ ને એ બાપને એના દોસ્તને યાદ કરે કે જો આ મારા દોસ્તનો દીકરો છે અને એનું મન થશે તો એને યાદ કરીને શું કરશે ફાધ્યા કરશે કેનાથી થયું કે જ્યારે તમે એને રિસ્પેક્ટ આપ્યા બરાબર કે નહીં આ કહેવાય ઇન્સાન બોલો અરમાન એ શું એક્સપેક્ટેશન
Hermano, hermano, expectation, nee, hermano. Okay? Hermano, expectation of your father, papa ne mummy na, hermano ne papa ne mummy na je apeksha ho. Ye dene se mummy. Khwaish, khwaish. Khwaish, very good. Khwaish, khwaish on ready? How many of my brothers want? Okay, okay. अरे जा रहे तुम हमें थाकियो हमें जा रहे अपनी कोम मां अपना परिवार मां आपनी पासे बे वस्तु हुई ने एक छे इंसान साबड़ो आई बोल वस्तु छे एक छे इंसान बे जो समझाव्यू तुमने अरे बीजू छे अदल जो तुम्हारा मां इंसान अरे अदल होई तो आपू परिवार आपू फैमिली में एक ब्यूटी ब्यूटी ना सुन देवाय खूबसूरती खूबसूरती हां खूबसूरती एक खूबसूरती इज इट राइट खूबसूरती या ओके ब्यूटीफुल तुम्हारी फैमिली में तुम्हारा परिवार में तुम्हारी कॉम में तुम्हारी सोसाइटी में इंसान हो ने तो एक ब्यूटी आवे एक खूबसूरती आवे एमा तुम्हें भाई ने बहन भाई ने भाई તમે એવી રીતે રહ્યો કે તમે એકબીજાની ભલાઈમાં રહ્યો એકબીજાની દયાથી રહ્યો એકબીજાની કોમ્પેશનમાં રહ્યો અને જ્યારે અદલ હોય એની સાથે ન્યાય હોય તો એ પરિવાર એ કોમ એ સોસાયટી સિક્યોર હોય સિક્યોરનો મતલબ સિક્યોરિટી તો બે ચીજ આવે બ્યુટી અને સિક્યોરિટી ક્યારે આવે એહસાન હોય ને જસ્ટિસ હોય तो आज आप एहसान पर चर्चा कर रहा है नेक्स्ट वीक इंशाल्लाह जस्टिस ऊपर कर सो पर एहसान ब्यूटीफाई ए सोसाइटी इन इंग्लिश एहसान ब्यूटीफाई सोसाइटी नाउ कैन वन यू ट्रांसलेट लाइक दैट एहसान ब्यूटीफाई सोसाइटी इन फ्रेंच कान दे इट्स ओके Okay, children. Oh, am I right? Down? Okay, this one. A mutto che. Ehsan no? Wait. I can't hear you. Oh. ओके आ आ स्लाइड बताइए जी आ स्लाइड आ जरा खुदा रे थई गई छे ओके दिस आप एहसान मुतो ई छे अब छे आ स्लाइड छे અને પછી આપણે ઘર બધાય જશો તો વાંધો નહીં આવે જાગતા થઈ જશો પાછા તમે સીધા હો તો મુતો આ છે માર ભાઈઓ અને બહેનો મુતો આ છે અને અલ્લાહની જ ઈબાદત કરો સમજ પડી ગઈ અલ્લાહની જ ઈબાદત કરો સમજી ખબર પડી ઓકે તથા કોઈ પણ વસ્તુને તેની બરોબરીની ઠરાવો નહીં એટલે કોઈ કોઈ પણ વસ્તુ અલ્લાહની સામે તમે એને કમ્પેર ન કરો અલ્લાહ એના જેવું કોઈ છે જ નહીં ઓકે તથા માતા પિતા સાથે ભલાઈથી વર્તો એ સમજ પડી માતા પિતા સાથે એટલે કે પપ્પા ને મમ્મી સાથે તમે નમ્રતાથી વર્તો તમે નમ્રતાથી બિહેવ કરો ઓકે અને બાજુ તથા નજીકના સગાવાળા તમારા જે રિશ્તેદારો છે એની સાથે તમે સરખા સરખી રાખો તથા યતીમો અને મિસ્કીનો સાથે અને પાડોશીના કુટુંબીઓ સાથે નૈબરો સાથે અને પાડીશોના નૈબરો સાથે અને બાજુના બેસનારા મિત્રો સાથે તમારા ફ્રેન્ડ સાથે અને ગુલામો સાથે એટલે કે સર્વન્ટ્સ છે તમારા એની સાથે તમે સારા સારી કરો સારા સારી રાખો અને અભિમાનથી એ લોકોની સાથે વર્તો નહીં આ આ જે છે એ તકવાનો મુદ્દો છે એમાં કેટલી વસ્તુઓ આવી ગઈ હવે આ બધી જો વસ્તુ કરો તો તમારામાં ઇહસાન આવે જ્યારે ઇહસાન આવે ત્યારે તમારા પરિવારમાં તમે બ્યુટી લઈ આવો અને તમારા ચહેરા ઉપર નૂરાની આવે બરાબર છે ને અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ છે સવાલ બોલો
închirate, că aveți dani orkent, pe-ți ia până în cercoare, în aveți dani ghem orkii să ghem. Experiența de că nu după și gheru până. Ce ce ea? Da, da, așa face o să văd. También creo que sí, pero me desagradó. Pues creo que el plan mango, pues sí, que sara sara cam, pero pues es que man que paso a veces, roto, ayer, comeback a veces. Ah, ¿alguien te lo llevó a qué? No, ¿qué se puede? ¿Qué se puede llevar? Bien. Sorry, thank you very much. Asta s-a luat în cotul și anul ceva să mă gândesc. Bine, scuze. Asta e de lucru este până તમે સમજ પડી કે નહીં એ ભાઈ શું કે છે કે જે પેલા સ્લાઇડમાં એક સ્લાઇડ હતું એમાં આઈસબર્ગ હતું સમજ છે આઈસબર્ગ એમાં તમે જોશો તો જે દસમો ભાગ છે દસ ટકાનો ભાગ એ ભાગ ખાલી આપણને દેખાડવો છે બરાબર અંદર ખાને કેટલી વસ્તુઓ છે આપણામાં અંદર તો અંદરથી પહેલાં આપણે શરૂ કરવું જોઈએ પહેલો સવાલ આપણને એ પૂછવું જોઈએ કે ભાઈ હું છું કોણ મને કોણ પેદા કર્યું છે હું ક્યાંથી આવ્યો છું બરાબર છે કે આપણે આપણો જન્મ થયો છે એટલે આ વસ્તુ જે છે એ ઇજ્ઞાન અંદરથી આપણને મળશે એક તમારું પોતાનો એક્સપિરિયન્સ પણ તમને કહેશે ખાલી રેશનલ ઉપરથી નહીં પણ એક્સપિરિયન્સ પર થશે તમારું પોતાનું સોલ અને નફ્સ પર તમને કહેશે કે નહીં એ છે કોઈ કે જે તને અને તારી સાથે છે જ્યારે તને એ શરૂઆત થાય ને કે મારાથી કોઈ ઉપર હોય કે જે વધારે પાવરફુલ છે કે જે મારે બનાવ્યો છે તને એ ખાલી એ મગજમાં શરૂ થાય ને એટલે તારી સફર ગુજરાતી શબ્દે છે તારી સફર શરૂ થઈ અલ્લાહ પાસે એ તારી પોતાની સફર હશે તું પોતાને જ તારા અલ્લાહનો ઓળખતો થાયશ બરાબર કે નહીં સમજ પડી તો ફોર એક્ઝામ્પલ આજે તમે તમે કોઈ પણ તમે શરૂ કરો કોઈ પણ સવાલ કે આ ટેબલ શું છે તો ટેબલ તમને ક્યાં લઈ જશે તું શું કર કે આ ટેબલ શું છે તો ટેબલ તને ઝાડ ઉપર લઈ જશે નહીં કે ઝાડમાંથી લાકડું આવ્યું લાકડાથી ટેબલ થયું ઝાડ કેવી રીતે થયું ચોરસ બીમાંથી થયું સૂરજ પાસે પછી તું જો કે આ સૂરજ આટલું મોટું ક્યાંથી આવ્યું કોણ બનાવ્યું તું બનાવવા ગયો હતો કે હું બનાવવા ગયો હતો નહીં કોઈ બનાવ્યું છે નહીં એ જયારે સવાલ તું પૂછ કે કોણ કોઈ બનાવ્યું છે કે કોઈ બનાવ્યું છે એ તારી જર્ની એટલે સફર શરૂ થઈ એ કોઈ બનાવ્યું છે એના ઉપર બરાબર કે નહીં એ તરફ તું જ્યારે જાતો જાય જ એ જવાનો એક ટાઈમ આવશે કે તું તું કહીશ કે એવી હસ્તી હોવી જોઈએ કે જે ખાલિક છે કે જેને કોઈ પેદા ન કર્યું હોય પોતે જ છે અને રહેવાનો જ છે એના હંમેશા હશે કારણ કે એને જો કોઈ પેદા કર્યું હોય તો એ ખુલાતો ન કહેવાય બરાબર કે નહીં એટલે તમારી જર્ની જે સફર છે એ આવી રીતે આપણે શરૂ થાય જો આવું તને ધન્યવાદ આપું છું ધન્યવાદ નો મતલબ સમજી છે કોંગ્રેચ્યુલેશન આ બધું ઓકે અખલાક જે છે ને ઓકે અખલાક જે છે અખલાક તને આજે હું કહું કે તું તારા મા બાપની મા બાપનું સેવા કર ઓકે કાં તો તને કહું તું ચોરી ન કર કાં તો તને કહું કે તું ન્યાય કર હવે ન્યાય કર ચોરી ન કર આ તો પ્રિન્સિપલ્સ છે ને આ
प्रिंसिपल्स ने जारे तने अपनावू होय तने करवू होय तो सेनी जरूर पड़े अखलाक ना अखलाक तो छे आ अखलाक आवी गयो छे बराबर छे कि आ अखलाक करवानो छे पण तू अखलाक करीश केवी रीते जारे तारू पोतानू दिल नफ्स चोखो छे त्यारे बराबर छे जितलो अखलाक हूँ तने आपू पर तारू नफ्स बराबर न होय तो तू अखलाक ऊपर करीश आ अखलाक आयवा छे क्या अल्लाह सुभान व तआला पासे थी हवे अल्लाह सुभान व तआला पे पेली ओरखाण तारीके नी होवी जोए अल्लाह नी होवी जोए એટલે તકવા ને ઇહસાન તારે નફ્સને અલ્લાહ તરફ મેળવે છે તો જેથી કરીને જ્યારે અખલાક કરવાનું હોય તો તું કરીશ કારણ કે તારું નફ્સ અલ્લાહ તરફ છે અને અલ્લાહ જે કહે છે તે કરીશ તો ઇહસાન જે છે એ તારા નફ્સને તું વડાવે છે તારું અખલાક નફ્સ ઉપરથી આવે છે બરાબર કે આજે તારું નફ્સ તો કબૂલ ન કરે અખલાક ઉપર તો કરીશ નહીં કર જ્યારે તારું નફ્સ કબૂલ કરશે કે મારે ચોરી ન કરવી જોઈએ હરામ છે મારી નમાઝ પડવું જોઈએ મને બેશક અલ્લાહ તરફ લઈ જશે મારા માટે સારું છે મારા દિલ માટે હૃદય માટે સારું છે તો તું કરીશ તો એહસાન ને તકવા ને એ બધું છે એ તારા નફ્સ ને અલ્લાહ તરફ લઈ જાય છે ને એના પછી તું અખલાક કરી શકે ઘણી વખતે આપણે અખલાક એ કરીએ છીએ આપણે એમ કરીએ છીએ કે ઇટ સુટ સસ બરાબર ઇટ સુટ એટલે કે આપ ઇટ સુટ સસ મીન્સ ઇટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ આપણે અખલાક કરીએ જ્યારે ચોરી ચોરી આપ કોઈ જોતું ન હોય જો તને કોઈ જોતું ન હોય નાખી દે તો કોઈ જોતું હશે તો નહીં નાખી પણ અલ્લાહ તને જોઈએ છે ત્યારે નફ્સ તારું એવું કહેતું હોય કે નહીં મને અલ્લાહ જોઈએ છે હું અલ્લાહ ને નથી જોતો પણ અલ્લાહ મને જોઈએ છે ઇહસાન તો તું આ નહીં કર ને એટલે ઇહસાન તારા નફ્સ ને વડાવે છે અલ્લાહ તરફ સૌ કરી આન્સર બરાબર અલ્લાહ કુરાનમાં કહે છે ઇન્ના ખલકના જીન વલ ઇન્સ લિલ્લી યઅબુદૂન તો સુ અલ્લાહ ને આપણે આપણી ઇબાદત ની જરૂર છે સેની જરૂર છે આપણી ઇબાદત ની અલ્લાહ અલ્લાહ ને આપણી ઇબાદત ની જરૂર છે ના તને જરૂર છે તો અલ્લાહ ને અલ્લાહ ઇબાદત માટે આપણે તું ન કર તો અલ્લાહ આજે કેટલા જણા નમાઝ નથી પડતા નમાઝ નથી ચાલુ સવાલ છે બધું રાઈટ સર થેન્ક યુ નમાઝ ન પડતા હોય તો અલ્લાહની તાબેદારી એટલે અલ્લાહની શરેદારી એટલે અલ્લાહનું માનવું એ અલ્લાહને ફાયદો નથી પહોંચાડવાનો અને અલ્લાહની નાફરમાની એ અલ્લાહને નુકસાન નથી પહોંચાડવાનું બરાબર છે ને હઝરત અલી ઇસ્લામ કુતબે મુત્તકિયાનમાં આપણને ચોખ્ખી પહેલા જ કહી દે છે જાણો કે અલ્લાહની તાબેદારી એ સમજે છે તું અલ્લાહની તાબેદારી અલ્લાહને ફાયદો નથી પહોંચાડવાનો અને અલ્લાહની નુકસાન નાફરમાની એને નુકસાન નથી પહોંચાડવાનો વિચાર કરે છે બરાબર આન્સર છે Okay, I think we stop now. Next night, I'm going to say, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh.